આ તરફ વાત મહેસાણાના જિલ્લામાં સરેરાશ વરસાદની તો ચાર હજાર ચારસો સિત્તેર મિલીમીટરની સરખામણી હાલમાં ચાર હજાર ત્રણસો બત્રીસ મિલીમીટર વરસાદ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે જિલ્લામાં ધોરાઈ બાદ કડી વિસ્તારનું થોળ તળાવ મોટું જળાશય માનવામાં આવે છે સાતસો એકર અને ચૌદ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું થોળ તળાવ પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું છે જિલ્લાના બીજા નંબરના જળાશયમાં ઉનાળા દરમિયાન પાણી સુકાઈ ગયા હતા પરંતુ સારા વરસાદને કારણે આઠ દિવસ અગાઉ સાડા ત્રણ ફૂટનું પાણી અથોળ થોળ તળાવમાં નોંધાયું હતું કડી તાલુકામાં એક જ દિવસમાં બાર ઇંચ વરસાદ થોળ તળાવની સપાટી સાડા ત્રણ ફૂટ પર પહોંચી હતી પરંતુ હાલમાં પણ ધીમી ધારે વરસી રહેલા વરસાદથી થોળ તળાવની સપાટી આઠ દિવસમાં પાંચ પોઈન્ટ ત્રીસ ફૂટ પર પહોંચી ગઈ છે કડીના પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું થોડ તળાવ અહીંયા વિદેશી પક્ષીઓનું વિશેષ પ્રમાણમાં આગમન થતું હોય છે અને ગત ઉનાળા દરમિયાન પાણી અહીંયા સુકાઈ ગયું હતું અને ફક્ત અડધો ફૂટ પાણી રહ્યું હતું ત્યારે ગત મોડી રાત્રે જ્યારે કડી વિસ્તારમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેના કારણે એક જ રાતમાં થોડ તળાવમાં અડ ત્રણ ફૂટ જેટલું પાણીનો વધારો થયો છે કડીથી મયુર રાવલ નિર્માણ ન્યૂઝ